ભારત અને ચીનની સરહદ પર છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલો તણાવ હવે ધીમે ધીમે સમાપ્ત થવા તરફ આગળ વધી રહ્યો છે. તો 2 દિવસ પહેલા પીએમ નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બ્રિક્સ સમિટની બાજુના રશિયાના કઝારમાં દ્વિપક્ષીય વાતચીત થઈ હતી, જેની અસર હવે સરહદ પર પણ જોવા મળી રહી છે. તો આ સમયગાળા દરમિયાન ભારતે પરસ્પર વિવાદો અને મતભેદોને યોગ્ય રીતે ઉકેલવા પર ભાર મૂક્યો હતો. તો 4 દિવસ પહેલા થયેલી સમજૂતી અને મોદી જિનપિંગની બેઠક બાદ પૂર્વી લદ્દાખમાં એલએસી પર દળોને છૂટા કરવા એટલે કે સૈનિકોની હકાલપટ્ટી શરૂ થઈ ગઈ છે. તો ડેપસાંગ અને ડેમચોકમાં સ્થાનિક કમાન્ડર છૂટાછેડા પર નજર રાખી રહ્યા છે. તો આ દરમિયાન ડેમ ચોકમાં અત્યાર સુધી બંને 5 થી 5 ટેન્ટ હટાવી દેવામાં આવ્યા છે. તો આ પ્રક્રિયા સતત ચાલુ છે. તો ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે બંને દેશોના સ્થાનિક સૈન્ય કમાન્ડરો દિવસો માટે આયોજિત કામગીરી અંગે ચર્ચા કરવા માટે હોટલાઈન કોલ કરે છે. તેઓ દરરોજ 1 કે 2 વાર એક નિશ્ચિત બિંદુ પર મળે છે. ગલવાન સહિત 4 બફર ઝોન પર હજુ સુધી ચર્ચા નહીં નથી. તો એકવાર ડેમ ચેક અને ડેપસાંગમાં પેટ્રોલિંગ ફરી શરૂ થયું જાય અને ટ્રસ્ટની સ્થાપના થઈ જાય, કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીત બફર ઝોનમાં ફરી પેટ્રોલિંગ શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.